સૌરાષ્ટ્રનો પાટનગર એવા રાજકોટમાં સાતમ આઠમ પર્વ ઉપર જન્માષ્ટમી ઉપર કહી શકાય કે ભવ્ય લોકમેળાનું આયોજન છે થાય છે. ત્યારે આ વખતે આ લોકમેળાને ધરોહર નામ છે તે આપવામાં આવ્યું છે. અને હવે ધરોહર જે લોકમેળો છે તે કહી શકાય કે 24 ઓગસ્ટથી લઈને 28 ઓગસ્ટ સુધી યોજાવાનો છે. ત્યારે હાલ અત્યારે તડામાર તૈયારીઓ રાજકોટ શહેરના રેસકોર્સના છેલ્લા ગ્રાઉન્ડ જે લોકમેળો ભરાય છે તે લોકમેળા ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ છે એ ચાલી રહી છે. ખાસ કરીને અલગ અલગ દૂરથી કારીગરો છે તે આવ્યા છે અને તેમના દ્વારા અલગ અલગ પ્રકારની રાઇડ છે તે તૈયાર કરવામાં આવી રહી છે. હાલ અત્યારે કહી શકાય કે અંતિમ ઓપ છે તે આ લોકમેળાની તૈયારીઓને આપવામાં આવી રહ્યો છે અને કારીગરો મજૂરો છે એ દૂરથી બહારથી અન્ય રાજ્યોથી આવેલા છે અને તેના દ્વારા તમામ પ્રકારની જે ચકરીઓ છે તે ફિટ કરવા માટે કામે લાગી ગયા છે અને તંત્ર દ્વારા પણ કહી શકાય કે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને આ લોકમેળાની અંદર લગભગ કહી શકાય કે 31 જેટલી રાઇડ છે તે રાખવામાં આવશે. તે ઉપરાંત કહી શકાય કે ખાણીપીણીના સ્ટોલ છે તે ઊભા કરવામાં આવશે. તે ઉપરાંત કહી શકાય કે અલગ અલગ જે વિભાગો છે સરકારી વિભાગો છે તેના પ્લોટ પણ અહીં ઊભા કરવામાં આવશે. તે ફાયર વિભાગ હોય, પીજીવીસેલ વિભાગ હોય કે પછી રાજકોટ જિલ્લા વહીવટી વિભાગ હોય કે પછી રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ હોય, તમામ કહી શકાય કે અલગ અલગ જે વિભાગો છે સરકારી તેમના પણ અહીંયા સ્ટોલ છે તે રાખવામાં આવશે. લોકો વચ્ચે કહી શકાય કે એક જાગૃતિનો સંદેશ છે તે પણ આપવામાં આવશે અને ધરોહર લોકમેળાની અંદર કહી શકાય કે લાખોની સંખ્યામાં જન મેદની જ્યારે આવતી હોય છે ત્યારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો એ રાજકોટ ખાતે યોજાતો હોય છે અને લાખોની સંખ્યામાં લોકો અહીં મુલાકાતે આવતા હોય છે. ત્યારે હાલ અત્યારે અલગ અલગ રાઇડ સંચાલકો દ્વારા રાઇડ્સ તૈયાર કરવાની કામગીરી છે તે ચાલી રહી છે અને મજૂરો દ્વારા આ તમામ પ્રકારની જે રાઇડ્સ છે તે વહેલામાં વહેલી તકે કહી શકાય કે શરૂ થઈ જાય તે માટે પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને આગામી 24 થી લઈને 28 ઓગસ્ટ સુધી કહી શકાય કે આ ભવ્ય ધરોહર લોકમેળો યોજાશે અને જેની અંદર રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના લગભગ કહી શકાય કે 10 થી 15 લાખ જેટલા લોકો અહીં મુલાકાત લેતા હોય છે અને ખાસ કરીને આ લોકમેળાની અંદર અનેક લોકોને રોજીરોટી પણ મળતી હોય છે. ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો અહીં રોજીરોટી કમાવા માટે આવતા હોય છે. ત્યારે ખાસ કરીને ભવ્ય લોકમેળાનું આયોજન થાય તે માટેની તડામાર તૈયારીઓ હાલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. તે ઉપરાંત પણ અલગ અલગ જે રાઇડ સંચાલકો છે તેમના મજૂરો દ્વારા પણ તડામાર તૈયારીઓ હાથ ધરાઈ રહી છે.